नमस्कार, जय हिंद मित्रों। आज माजरोल गाम थी फोन आयो तो घनश्याम भाई नो, एमना खेतर में अमे जाइए छे। एक विशाड़ का अजगर छे, अजगर विषय थोड़ी माहिती तमने आल दऊं तो कुदरते बनावेल खूब सुंदर अने रसप्रद सर्जनोमां एक कदा सौथी वधारे गैरमान्यतानो भोग बनेल जीव एटले के सांप। आ सांप एटले खास करीने अजगर। सामान्य रीते अजगर शब्द सांभळता ज आपणा मन में एक मोटा जाड़ा विशाड़काय सांपनी आकृति रचाई जाय छे। अजगर शब्द हकीकत में संस्कृत शब्द है, एनो अर्थ थाय छे अज एटले बकरी, गर एटले गड़ी जवुं। बकरी जेवा जानवर ने पण गड़ी जाय छे एटले अजगर। देखो केटली विशाड़काय पब्लिक देखाय छे, गड़ी देखाय छे। गुजरात में त्रण प्रकारना अजगर देखवा मळे छे, एमां इंडियन रॉक पायथन छे, एनु वैज्ञानिक नाम पायथन मोलुरस। एना खोराकनी अंदर तमे जोवा जईए तो ઉંદર પણ આવે છે, નાના પક્ષીઓ પણ આવી જાય છે, કુયર શિયાળ નો પણ તે શિકાર કરતું હોય છે। અજગર એક બિનજારી શરમાળ સ્વભાવનો સાંપ છે, મોટા ભાગે રાત્રિના સમયે સક્રિય હોય છે અને નિશાચર હોય છે। ગુજરાતમાં નદી નાળા કે પાણી જ્યાં સારા પ્રમાણમાં મળી આવે તો ઝાડી ઝાકડામાં કૂતરોમાં વાડી વિસ્તારમાં તે રહેવાનું પસંદ કરતા હોય છે। આ દેખો રેસ્ક્યુ અમે કરીએ છીએ, કઈ જગ્યાએ છે પહેલાં દેખી લઈએ। અજગર વિશે ઘણી ગેરમાન્યતાઓ પણ છે। हकीकत में अजगर एक बिनजेरी सांप छे। अजगर फूक मारतो नथी, हवा ने एना फेफसा में भरी ने नस्कोरा वाटे बाहर काढ़ी ने स्वबचाव माटे सीटी जेवो अवाज करे छे। अजगर पण एज हवा श्वासमां लए छे जे आपणे लईए छे। देखो दिखाई आवे छे अजगर। जोवा जईए हकीकत में तो અજગરના મોઢામાં ખોરાક ચાવવા માટે દાંત નથી હોતા, એટલે એનો ખોરાક તેને ગળો જ પડે છે। એટલે હજુ સુધી ભારતમાં એવો એક પણ કિસ્સો નથી, એવી ઘટના એક પણ એવી નથી કે માણસનો શિકાર કર્યો હોય। શ્યામભાઈ, પરસોત્તમભાઈ, અમલપુર માંજરોલ મારે રહેવાનું। આ કચરું મારી ગાયો માટે મેં કરેલું હતું। સવારમાં મારા માણસો કાપવા માટે આવ્યા હતા, તેમાં એક માણસને કંઈક દેખાયું સાપ જેવું, એમ મતલબ મજાડું। એટલે બાધરપુર સચિનભાઈની ટીમ છે, મેં એમને જાણ કરી કે મારા ખેતરમાં કંઈક વસ્તુ છે। તે લોકો તાત્કાલિક આવી ગયા અને એને બહાર કાઢતા જ ખબર પડી કે એમાં અજગર હતો, 9-10 ફૂટનો અજગર હતો, અને એમની ટીમે પકડીને એને પાર પાડ્યો છે અને એને સહી સલામત એને જંગલ ખાતાને સોંપી દેવામાં નીકળીને જંગલમાં એને છોડી દેવામાં આવશે, બરાબર। અને આજે મારો ફોન કરતામાં એમની ટીમ આવી ગઈ, એમનો ખૂબ ખૂબ મેં આભાર માનું છું। અને આવી રીતે કોઈ પણ જગ્યા પર કંઈ પણ નીકળે તો સચિનભાઈનો સંપર્ક કરો, લાલાભાઈ અને લાલાભાઈનો, બરાબર છે। અને મારા ખેતરમાંથી અમને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। એમ જોવા જઈએ તો અજગર ને વન્ય સંરક્ષણ ધારા 1972 મુજબ રક્ષિત જાહેર કરેલો છે, એટલે કે એને હેરાન કરવો, મારવો, પાડવો, વેચાણ કરવું એને વન વિભાગની મંજૂરી વગર પકડવો જરૂરી હોય ત્યારે જ ગુનો બને છે, જેમાં 3 વર્ષની 30,000નો દંડ પણ જોગવાઈ છે એની। એમાં જોવા જઈએ તો હાજરી કયા કયા વિસ્તારમાં હોય છે તો વાસ્તા જિલ્લામાં સુલપાનેશ્વર અને સંખેડા તાલુકામાં, છોટાઉદેપુર, સંખેડા, બાદરપુરમાં તો ઘણી હાજરી જોવા મળે છે, જો કેવો પાણીમાં લહેરાય છે અજગર। ખાસ નોંધ કે અજગર જ્યારે જોવા મળે તેના ઉપર જોખમ જોવાય તે તે જગ્યાએ સ્થળાંતર લાગે તમારે જરૂરી લાગતી હોય તો ડરીને મારવા કરતાં નજીકના વન વિભાગ અથવા કોઈ રેસ્ક્યુને બચાવ કામગીરી કરતા હોય અમારી જેવી તો અમારી સંસ્થાઓને સંપર્ક કરવો જેથી એક જીવ બચી જાય। કહેવાય છે કે સેવ સ્નેક સેવ વાઇલ્ડ લાઈફ। જોવા પાણીમાં દેખો પાણી વાતર ડોકું બહાર કાઢશે, એમ જોવા જોઈએ તો 50-40 ઈંડા આપી ગયા છે ને કુંડલી મારીને તે સેવે છે, 3-1 મહિનામાં તે બચ્ચાનો જન્મ થાય છે। જો પાણીમાં જો કેવો જોરદાર નજારો છે, એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દીધું। એવું કહેવાય છે કે 18-25 ફૂટ લગીને અજગર ભારતમાં મળી આવ્યા છે ભૂતકાળમાં। જુઓ શાનદાર નજારો,